तापमान 41 डिग्री पहुंच्यू छे। उनाळानी शुरुआत में राजकोट में अंग दजाड़ती गरमी पड़ी रही छे। गरमी थी राजकोटवासीओ त्राहिमाम थया छे अने राजकोटना लोको हाल तो ठंडा पीणानो सहारो लई रह्या छे। तो जे प्रकारे राजकोटमां काजवाड गरमीनो अनुभव थई रह्यो छे अने तापमान 41 डिग्रीए पहोंच्यु छे। राजकोटना लोको हवे ठंडा पीणानो सहारो लई रह्या छे अने आ काजवाड गरमी पड़ी रही छे। उनाळानी शरूआतमां ज राजकोटमां अंग दजाड़ती गरमीनी शरूआत थई चूकी छे अने गरमीथी हवे राजकोटवासीओ पण परेशान थया छे अने हवे आ गरमीमांथी राहत मेळवा माटे ठंडा पीणा सहित सामग्रीनो उपयोग करवामां आवी रह्यो छे। तो राजकोटमां गरमीनो पारो ऊपर पहोंच्यो छे। राजकोटमां काळजाळ गरमी पड़ी रही छे अने उनाळानी शरूआत थई गई होय तेवो अनुभव राजकोट खाते जोवा मळ्यो। लोको बपोरे घरनी बहार जे निकळी रह्या छे तेमने तापमान सहन करवानो वारो आव्यो। उनाळानी शरूआतमां ज राजकोटमां आ अंग दजाड़ती जे गरमी छे ते पड़ी रही छे अने गरमीथी राजकोटवासीओ त्राहिमाम पोकारी उठ्या छे। राजकोटनुं तापमान आजे ऊंचू पहोंच्यू छे अने राजकोटवासीओ हवे ठंडा पीणानो सहारो लई रह्या छे। तो लोको मोढे दुपट्टा बांधीने गरमीथी क्यांक राहत मेळवी रह्या छे। राजकोटमां तापमान 41 डिग्री पर पहोंच्यू छे। उनाळानी शरूआत अने शरूआतमां ज राजकोटमां प्रकारनी गरमी अनुभवाई रही छे। अंग दजाड़ती गरमी हाल तो राजकोटमां पड़ी रही छे। संवाददाता शनि भैयर वधु विगतो साथे लाइव जोड्या छे। शनि, राजकोटमां आजे उनाळानी शरूआत थई छे ज्यां तापमाननो पारो ऊंचकायो छे, 41 डिग्रीए तापमान पहोंच्यु छे। नेहा, जेटनी वात करवामां आवे तो राजकोटमां आजे उनाळानी शरूआत छे તે થઈ છે, ત્યાં જ તાપમાનનો પારો છે તે 43 ડિગ્રીએ પહોંચી ચૂક્યો છે। સાતમા આસમાને તાપમાનનો પારો છે તે ચોમડીયો છે। લોકો છે તે ત્રાહિમામ થઈ ચૂક્યા છે ગરમીથી અત્યારથી જ। હજુ ઉનાળાની શરૂઆત છે ત્યાં સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે એ રીતે ગરમીની સ્થિતિ છે તે ચોમડી રહી છે। લોકોની અવરજવર પણ ઘટી ગઈ છે કારણ કે આ રાજકોટનો મુખ્ય માર્ગ રેસકોર્સ રિંગ રોડ કહેવાય, અહીંયા રોજ હજારોની સંખ્યામાં લોકો છે તે બપોર અને સવારની દરમિયાન નીકળતા હોય છે। પરંતુ અત્યારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે રૂગજળ જેવી સ્થિતિ છે તે જોવા મળી રહી છે અને જાણે રોડ રસ્તાઓ સળગી રહ્યા હોય તેવી સ્થિતિ છે તે વર્તાઈ રહી છે। કારણ કે આ સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો રાજકોટ રેસકોર્સ રિંગ રોડના, કે લોકો મોટે રૂમાલ બાંધીને નીકળી રહ્યા છે, માથે ટોપી પહેરીને પણ નીકળી રહ્યા છે। અત્યારે લોકો આકરા તાપને અત્યારે જેટના ત્રાહિમામ બન્યા હોય ત્યારે લોકો ખાસ હવે ઘરની બહાર ગાડીઓ લઈને નીકળી રહ્યા છે। સાથે સાથે આરોગ્ય વિભાગ દ્વારા પણ લોકોને અત્યારથી ચાવતેક કરવામાં આવ્યા છે કે લોકો વધુમાં વધુ ગરમી દરમિયાન પાણી પીવે, લીંબુ શરબતનું સેવન કરે। આરોગ્ય વિભાગે આ એડવાઇઝરી છે તે અત્યારથી જાહેર કરી દીધી છે। તો બીજી તરફ છે તે લોકો ઘર સિવાય બપોર દરમિયાન કામ સિવાય છે તે બહાર ન નીકળે તેવું આરોગ્ય વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે જેટલા ભારેથી અતિભારે ગરમી છે તે ઉનાળાની શરૂઆતમાં, હજુ તો ફેબ્રુઆરી મહિનો ચાલી રહ્યું છે ત્યારે જ આટલી ગરમી છે તે પડી રહી છે। હજી માર્ચ એપ્રિલ ને મે મહિનો છે તે બાકી છે। 41 ડિગ્રીનું તાપમાન આજે છે તે જોવા મળી રહ્યું છે। અવરજવર પણ ઘટી રહી છે ત્યારે આપ જોઈ રહ્યા છો લોકો માસ્ક પહેરીને પણ નીકળી રહ્યા છે, મોઢે રૂમાલ બાંધીને નીકળી રહ્યા છે, ટોપી પહેરીને પણ નીકળી રહ્યા છે। અત્યારે લોકો છે તે આકરા તાપનો સહારો છે તે અત્યારે અનુભવી રહ્યા છે અને ખાસ લોકો છે તે અત્યારે ઘરની બહાર નીકળે ત્યારે પાણીનું સેવન કરે અને લીંબુ શરબત પણ પીને નીકળે તેવું રાજકોટ આરોગ્ય વિભાગ દ્વારા નિવેદન છે તે આપવામાં આવી રહ્યું છે। જી બિલકુલ શનિ, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર। તો હાલ તો રાજકોટવાસીઓ ગરમીમાંથી રાહત મેળવવા માટે ઠંડા પીણાનો પણ સહારો લઈ રહ્યા છે અને રાજકોટમાં અત્યારે આકરી ગરમી છે તે પડી રહી છે। રાજ્યમાં હીટવેવની આગાહી વચ્ચે તબીબોએ લોકોને ચેતવ્યા છે હીટવેવથી બચવા માટે સફેદ કપડાં, લીંબુ શરબત, સિકંજી અને પાણી વધુ પીવાની સલાહ આપવામાં આવી છે। ઋતુગત બીમારી સાથે હીટવેવની આગાહી થતાં બીમારીમાં વધારો થઈ શકે છે, હોસ્પિટલમાં વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં પણ વધારો થયો છે। સરકારી હોસ્પિટલમાં રોજ 1000થી વધુની ઓપીડી થઈ રહી છે, ખાનગી હોસ્પિટલમાં રોજના 100થી વધુ દર્દીઓ છે તે નોંધાઈ રહ્યા છે। હીટવેવની આગાહીથી વૃદ્ધો અને બાળકોને સાચવવા માટે તબીબોએ અપીલ કરી છે। હીટ વેવ ને હીટ સ્ટ્રોક થી બચવા માટે હું લોકોને નમ્ર અપીલ કરીશ કે તમે દિવસમાં 3-4 લીટર પાણી પીવો, તમે ફ્રૂટ જ્યુસીસ છે, છાશ છે, લીંબુ પાણી છે, ઓરેન્જનો જ્યુસ છે, સિકંજી છે, નાળિયેર પાણી છે,
આ બધી જ વસ્તુ કે જે પ્રવાહી તમારે વધારે કન્ઝમ કરવી જોઈએ કે જેના લીધે તમારા બોડીમાં પાણીનું લેવલ ના ઘટે, તમને ડિહાઈડ્રેશન અથવા ડાયરિયા ના થાય, સાથે સાથે તમે બહાર ક્યાંક જવાનું તમારા અનિવાર્ય સંજોગો હોય તો તમે પૂરતા મોજા પહેરીને જાઓ, માથે તમારે રૂમાલથી કવર કરો, કેપ પહેરો, ગોગલ્સ પહેરો કે જેનાથી તમને લૂ ના લાગે અને આ તમે હીટ સ્ટ્રોક ને હીટ વેવના સિમ્પટમ્સથી બચી